પોલિયો રવિવાર દિવસના ભુજ બસ સ્ટેશનમાં પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને એ જ રીતે તાલુકાની જે કંઈ આરોગ્ય શાખા છે એમના દ્વારા અને રોટરી ક્લબ કચ્છના જે સહયોગથી આજે સમગ્ર કચ્છ જિલ્લામાં 3 દિવસ માટે તારીખ 10, 11 અને 12 ડિસેમ્બર દર વર્ષની માફક આપણે પોલિયો રસી પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર જિલ્લામાં અંદાજિત 4,71,000 જેટલા ઘરોનો સર્વે કરવામાં આવશે અને 0 થી 5 વર્ષની ઉંમરના લગભગ 3,21,000 જેટલા બાળકોને પોલિયોના રસીકરણ ટીપા પીવડાવવામાં આવશે. આપણે જાણીએ છીએ તેમ આજે પહેલો દિવસ છે, એમાં બૂથનું આયોજન કરી અને બૂથ ઉપર બાળકો આવે અને એમને ટીપા પીવડાવવાનું કાર્યક્રમ છે. જિલ્લાની વાત કરું તો અંદાજિત 1389 જેટલા બૂથો આખા જિલ્લામાં આપણે આયોજન કર્યું છે અને લગભગ 2780 જેટલી ટીમ પાડી છે આપણી મેડિકલના સ્ટાફ દ્વારા અને સાથે સાથે 173 મોબાઈલ વાન અને 65 જેટલા ટ્રાન્ઝિટ ટીમો બનાવી અને અંદાજિત આપણે 6,032 જેટલા વર્કરને અમારે આરોગ્યના સાથી કર્મચારીઓને આપણે આ કાર્યક્રમમાં સાંકળેલા છે અને એના માટે આપણી પાસે અત્યારે અંદાજિત 3,80,000 જેટલા ડોઝ અને લગભગ 20,000 જેટલા વાયરલ આપણી પાસે ઉપલબ્ધ છે, જેના થકી આપણે કચ્છ જિલ્લાને તમામ 0 થી 5 વર્ષવાળા બાળકોને પોલિયોના ટીપા પીવડાવીશું અને રાજ્ય સરકારનો જે એક ધ્યેય છે, સ્વપ્નું છે કે સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ પોલિયો મુક્ત બને એ દિશામાં આપણે કચ્છ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા અને રોટરી ક્લબ તેમજ બીજી એનજીઓના સહયોગથી આ રીતે આપણે 3 દિવસનું આયોજન કરેલ છે.